નમસ્તે બાળ મિત્રો, સપ્તર્ષિ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સિનિયર કેજીમાં ગણિતનો વિષય શીખવાના છીએ, તો બધા એ લઈને બેસવાનું છે, પેન્સિલ રબર લઈને બેસવાનું છે. આપણે ક્યાં સુધી જોયું છે ગણિતમાં? ચલો બોલો, પાના નંબર 41 સુધી જોયું છે. ક્યાં સુધી? 41 સુધી. તો આજે આપણે 42 નંબરનું પેજ જોવાના છીએ. 42 નંબરનું પેજ કાઢો, ચોગળ બગળ 42 કાઢ્યું બધાએ. એમાં શું કરવાનું છે? અંક 57 બોલો અને લખો. આપણે પાછળ 57 બોલવાનું છે અને લખવાનું છે. તો અહીંયા કેટલા લખેલા છે? પાછળ 57 અહીંયા શબ્દોમાં લખેલું છે. 57 50 અને 7 કેટલા થાય? 57 50 વત્તા 7 કેટલા થાય? 57 હવે નીચે 57 આપેલા જ છે, એની બાજુની લાઈન આપણે ઘૂંટવાની છે, આડી લાઈન સીધી, પછી નીચે લખશું. તો ચાલો પહેલાં બધા ઘૂંટો. 57 જોડે બોલવાનું છે બધાએ. 57 અને 50 વત્તા 7 બરાબર 57 50 અને 7 કેટલા થાય? 57 ચાલો નીચે લખવાનું છે. જુઓ કેવી રીતે લખવાનું છે. આ ભૂરી લાઈન છે ત્યાં અડાડવાનું છે 5ને, પછી 7ને પણ ભૂરી લાઈનથી નીચેની લાઈન સુધી લઈ જવાનું છે. જુઓ પાછળ 57 લખ્યું બધાએ. ચલો એની બાજુમાં લખો 57 તમને શીખવાડ્યું એમ લખવાનું છે. આ ભૂરી લાઈનને આપણે અડાડવાનું છે અને નીચેની લાઈન સુધી લઈ જવાનું છે 5, અને 7ને પણ ઉપર ભૂરી લાઈન છે ત્યાંથી લઈને નીચેની લાઈન સુધી લઈ જવાનું છે 7 7. 57 લખો. 57 હવે એની બાજુમાં 50 વત્તા 7 બરાબર 57 લખ્યું બધાએ. ચલો ત્રીજી લાઈન. 57 57 કેટલા થાય? 57 57 ચલો છેલ્લે લખવાનું છે. 50 વત્તા 7 બરાબર 57 લખ્યું. હવે નીચેની લાઈન 57 57 57 57 જુઓ આ ભૂરી લાઈનને અડવું જોઈએ. 7 7 પણ એવી રીતે લખો. 57 57 57 57 50 વત્તા 7 બરાબર કેટલા થાય? 57 ચાલો નીચેની લાઈન
પાંચળ સાતર સત્તાવન. બોલવાનું છે બધાએ. પાંચળ સાતર સત્તાવન. પચાસ વત્તા સાત બરાબર સત્તાવન. લખો. ચલો નીચે છેલ્લી લાઈન. પાંચળ સાતર સત્તાવન. સત્તાવન સત્તાવન સત્તાવન. છેલ્લે લખો. પચાસ વત્તા સાત બરાબર સત્તાવન. લખો. હવે નીચે શું કરવાનું છે? આસો પાલવના પાન ગણો અને લખો. આપણે પાંદડા ગણવાના છે અને કેટલા છે એ લખવાનું છે. ચલો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર ને ચૌદ. કેટલા છે પાંદડા? ચૌદ. ચૌદ કેમ લખાય? એકડ ચોગડ ચૌદ. જુઓ, આ જો લંબચોરસ ખાનું છે ત્યાં એકને આખો લઈ લેવાનો છે અને ચોગડ ચારને આવી રીતે લખવાનું છે. ચલો લખ્યું બધાએ. હવે આપણે બાજુનું પેજ જોઈશું. તેતાળીસ નંબરનું પેજ. બધા કાઢો તેતાળીસ નંબરનું પેજ. ચોગળ તગળ તેતાળીસ. એમાં શું કરવાનું છે? અંક અઠાવન બોલો અને લખો. આપણે સત્તાવનનો અંક લખો એવી રીતે લખવાનું છે. પાંચળ આઠળ અઠાવન. અહીંયા શબ્દોમાં લખેલું છે અઠાવન. પચાસ અને આઠ અઠાવન. પચાસ વત્તા આઠ બરાબર અઠાવન. હવે નીચે પાંચળ આઠળ લખેલા જ છે, એના પછી આપણે ઘૂંટવાનું છે આડી લાઈન એક. તો ચાલો ઘૂંટો. પાંચળ આઠળ. પાંચળ આઠળ કેટલા થાય? અઠાવન. પાંચળ આઠળ અઠાવન. ઘૂંટવાનું છે પાંચળ આઠળ અઠાવન. પાંચળ આઠળ અઠાવન. પચાસ વત્તા આઠ બરાબર અઠાવન. લખ્યું. ચલો એની નીચે આપણે લખવાનું છે. કેવી રીતે લખવાનું છે જુઓ. ભૂરી લાઈનને અડાડવાનું છે અને નીચેની લાઈનને પણ અડાડવાનું છે. પાંચળ આઠળ અઠાવન આવી રીતે લખવાનું છે. પાંચળ આઠળ અઠાવન. પાંચળ આઠળ અઠાવન. પાંચળ આઠળ અઠાવન. લખ્યું. હવે નીચે લખો. પચાસ વત્તા આઠ બરાબર અઠાવન. ચલો લખાઈ ગયું. બીજી લાઈન. હવે ત્રીજી લાઈન લખો. પાંચળ આઠળ અઠાવન. સરસ લખવાનું છે બધાએ. બધાએ સરસ લખવાનું છે. પાંચળ આઠળ અઠાવન. ચલો હવે એની બાજુમાં લખો. પચાસ વત્તા આઠ બરાબર અઠાવન. લખ્યું. ચલો કઈ લાઈન આવ્યા? ચોથી લાઈન. પાંચળ આઠળ અઠાવન. પાંચળ આઠળ અઠાવન.
પાછળ આઠળ કેટલા થાય? 58. ચલો હવે લખો, 50 વત્તા 8 બરાબર 58. લખો, ચલો પાંચમી લાઈન, 58 58 58. બોલવાનું છે બધાએ, 58 58 58. ચલો હવે લખવાનું છે, 50 વત્તા 8 બરાબર 58. લખો, ચલો છેલ્લી લાઈન, 58 58 58 58 58 58. 58 58 58. 58 કેમ લખાય? 58 58 58. ચલો 50 ને 8 કેટલા થાય? 58. ચલો લખાઈ ગયું. હવે નીચે શું કરવાનું છે? ચોકલેટ ગણવાની છે. ચોકલેટની સંખ્યા ગણો અને લખો. ચોકલેટ જ ગણવાની છે, બોલ છે નથી ગણવાના. તો ચલો ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. કેટલી ચોકલેટ છે? 16. 1 6 16. ચલો પેજ ફેરવો, પાછળનું પેજ, 44 નંબરનો પેજ કરો. 2 ચોગડા 44 કહ્યું બધા એ. હવે એમાં શું કરવાનું છે? અંક 59 બોલો અને લખો. અંક 59 આપણે બોલવાનું છે અને લખવાનું છે. 5 9 59 આ લખેલું છે, 5 9 અને એ શબ્દોમાં લખેલું છે 59. 50 અને 9 કેટલા થાય? 59. 50 વત્તા 9 બરાબર 59. ચલો 5 9 59 લખેલા છે, એના પછી આપણે ઘૂંટવાનું છે. 5 9 59 ઘૂંટો. 5 9 59 5 9 59 50 વત્તા 9 બરાબર 59. ચલો ઘૂંટાઈ ગયો. હવે નીચે લખવાનું છે, 5 9 59. જો કેવી રીતે લખવાનું છે, ભૂરી લાઈનથી ભૂરી લાઈન સુધી જ લઈ જવાનું છે. 5 9 59 5 9 59 આ ભૂરી લાઈનથી નીચેની ભૂરી લાઈન સુધી લઈ જવાનું છે. 5 9 59 50 વત્તા 9 બરાબર. જુઓ આ ભૂરી લાઈનને આપણે અડાડવાનું છે. 5 9 59 અને 50 વત્તા 9 બરાબર 59. ચલો નીચે લખો, 5 9 59 5 9 59 59. 5 9 કેટલા થાય? 59. અને 50 ને 9 કેટલા થાય? 59. લખો હવે નીચેની લાઈન, 5 9 59
5 9 59 5 9 59 59 50 વત્તા 9 50 ને 9 કેટલા થાય? 59. લખો. ચલો નીચે 5 9 59 5 9 59 5 9 59 5 9 59 50 વત્તા 9 બરાબર 59. ચાલો પછી નીચેની છેલ્લી લાઈન લખો. 5 9 ની છેલ્લી લાઈન 5 9 59 50 વત્તા 9 બરાબર 59. લખો. હવે નીચે શું કરવાનું છે? લાઈનમાં કેટલી વ્યક્તિઓ ઊભી છે ગણો અને લખો. ચલો ગણજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કેટલા છે? 12. ફરી એકવાર ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એકળ બગળ 12. લખું બધાએ. ચલો 45 નંબરનું પેજ કાઢો. ચોગળ પાછળ 45, એમાં શું કરવાનું છે? અંક 60 બોલો અને લખો. છગડે ને મીંડે 60, 60 શબ્દમાં લખેલું છે 60. 50 અને 10 કેટલા થાય? 60. 50 વત્તા 10 કેટલા થાય? 60. હવે આ 60 લખેલા જ છે, એના પછી આડી લાઈનમાં આપણે ઘૂંટવાનું છે. છગડે ને મીંડે 60. 50 વત્તા 10 બરાબર 60. ચલો લખો. હવે નીચે લખવાનું છે આપણે. ચલો કેવી રીતે લખવાનું છે? ભૂરી લાઈનથી નીચેની ભૂરી લાઈન સુધી લઈ જવાનું છે. ધ્યાન રાખીને લખજો. ભૂરી લાઈનથી નીચેની ભૂરી લાઈન સુધી લઈ જવાનું છે. છગડે ને મીંડે 60. 50 વત્તા 10 બરાબર 60. ચાલો નીચેની લાઈન. 60 60 છગડે ને મીંડે 60. 50 વત્તા 10 બરાબર 60. લખો. ચલો નીચેની લાઈન. 6 ને મીંડે 60. 6 ને મીંડે 60. 6 ને મીંડે 60. 50 વત્તા 10 બરાબર 60. ચલો લખું બધાએ સરસ અક્ષરે. હવે નીચેની લાઈન જોડે બોલવાનું પણ છે. 6 ને મીંડે 60. 6 ને મીંડે 60. 6 ને મીંડે 60.
छगड़े ने मिंडे साहेट पचास वत्ता दस बराबर साहेट। चलो छेली लाइन साहेट 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 पचास वत्ता दस बराबर साहेट। चलो नीचे शू करवानू छे, खुट्टा अंक लखो, खुट्टा अंक लखवाना छे। तो एकावन नी लाइन आपेली छे आपने, एकावन बावन बावन आपेला छे, बावन पछी त्रेपन लखा नथी, तो आपणे त्रेपन लखवाना छे। बावन पछी त्रेपन लखो, पाचर तगड लखो। चलो त्रेपन पछी चौपन, पाचर चौगड चौपन, बे चौपन पछी बे पाचड़ा पंचावन लखेलू छे, आपणे लखवानुं नथी। एना पछी लखो पाचर छगड छप्पन लखो। चलो छप्पन पछी सत्तावन, पाचर सातर सत्तावन, पछी अठावन लखेलू छे, पछी लखो पाचर नव्वद ओगणसाठ लखो, ओगणसाठ पछी छगड़े ने मींडे साठ। चलो लखाई गयो। तो आपणे आજે અહીંયા સુધી શીખશું, ફરી કાલે મળીશું, બીજા વિષયમાં શીખવાનું હોય ને તો કાલે આપણે ફરી મળીશું, બધાયને આવજો।